નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વેરેડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર બાવીસ જોવાનો છે મિત્રો આગળના ભાગ ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને એ તમે જોઈ શકો છો અને હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર એક તો પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ પવનની ઝડપ અને દબાણ કયા સાધનથી માપવામાં આવે છે ઓપ્શન એ હાઇડ્રોમીટર ઓપ્શન બી બેરોમીટર ઓપ્શન સી વાઇડ મીટર અને ઓપ્શન ડી એનોમીમ એનિમોમીટર તો શું આવશે મિત્રો પવનની ઝડપ અને દબાણ તો કે એનિમોમીટર દ્વારા માપવામાં આવે છે એટલે આપણો સાચો જવાબ શું થશે ડી થશે હવે હાઇડ્રોમીટરની વાત કરીએ તો કે એ શેના માટે ઉપયોગ થાય છે તો કે સાપેક્ષ ઘનતા કોઈપણ પદાર્થની સાપેક્ષ ઘનતા માપવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે પણ મિત્રો આની જેવું જ એક શબ્દ છે હાઈડ્રોમીટર તો આ મીટરનો ઉપયોગ શેમાં થાય તો કે હવામાન ભેજ માપવા માપવા ભેજ શેનો ઉપયોગ થાય છે તો કે હાઈગ્રોમીટરનો ઉપયોગ થાય છે એટલે પરીક્ષામાં યાદ રાખીશું હાઈગ્રોમીટર અને હાઇડ્રોમીટર બંને ડિફરન્ટ ઘણી વખત આપને પૂછાતા હોય છે બેરોમીટર તો મિત્રો આ બધા આના વિશે બધા જાણો જ છો અને બધાને ખ્યાલ પણ હશે બેરોમીટર શું શેનો ઉપયોગ થાય તો કે બહેરા લોકોને સાંભળવા માટે પણ મિત્રો આ બેરોમીટર છે એમનો ઉપયોગ એમાં થતો નથી તો બેરોમીટરનો ઉપયોગ શેમાં થાય તો કે હવાના દબાણ માપવા માટે હવાનું દબાણ હવાનું દબાણ માપવા માટે છે એનો શેનો ઉપયોગ થાય છે બેરોમીટરનો તો મિત્રો મારો અહીં સવાલ છે કે ભાઈ બહેરા લોકોને સાંભળવા માટે જે ઉપયોગ થાય છે મશીનનો એને શું કહેવાય એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે આપેલો છે જટાયું સંગ્રહ નીચેનામાંથી કયા કવિનો છે જટાયુ કાવ્ય સંગ્રહ છે એ નીચેનામાંથી કયા કવિનો છે ઓપ્શન એ રઘુવીર ચૌધરી ઓપ્શન બી રમેશ પારેખ ઓપ્શન સી સીતાંશુ યશચંદ્ર અને ઓપ્શન ડી ચિનુ મોદી તો જટાયુ કાવ્ય સંગ્રહ છે એ કોનો છે તો કે ઓપ્શન સી સીતાંશુ યશચંદ્રનો છે હવે આની થોડીક વાત કરીએ તો કે એમનો જન્મ ક્યાં થયો હતો તો કે ભુજમાં થયો હતો એટલે કે કચ્છ ભુજમાં એમનો જન્મ થયો છે આ સિવાય તો કે એમને સાહિત્ય ક્ષેત્ર ક્ષેત્રે ઘણું બધું યોગદાન બદલ એમને ઘણા બધા પુરસ્કાર પણ આપવામાં આવેલા છે જેમાંનો સાહિત્ય પુરસ્કાર સાહિત્ય અકાદમી પુરસ્કાર રણજીતભાઈ રણજીતરામ વાવાભાઈ મહેતાનો પુરસ્કાર એટલે કે રણજીતસિંહ રણજીતરામ વાવાભાઈ મહેતાનો પુરસ્કાર આ સિવાય તો કે નર્મદ પુરસ્કાર નર્મદ સુવર્ણ પુરસ્કાર આ આવા ઘણા બધા એમને એવોર્ડ મળેલા છે અને આ સિવાય ગુજરાત સરકાર દ્વારા એક એવોર્ડ મળેલો છે કયો તો કે પદ્મશ્રી પણ એમને મળેલો છે તો આટલા એવોર્ડ છે કોને મળેલા છે ખિતાબ સીતાંશ યશચંદ્રને મળેલા છે અને આ જટાયું છે એ ખૂબ જ એમની પ્રખ્યાત જાણીતી કૃતિ છે મિત્રો આ સિવાય વાત કરીએ રઘુવીર ચૌધરીની તો કે એમનો જન્મ ક્યાં થયો હતો તો કે બાપુપુરામાં થયો હતો જે ક્યાં આવેલું છે તો કે ગાંધીનગરમાં આવેલું છે અને આ બાપુપુરામાં એમનો જન્મ થયો છે અને આ સિવાય બીજી થોડીક વાત કરીએ મિત્રો તો કે આમને પણ ઘણા બધા એમના યોગદાન બદલ એવોર્ડ મળેલા છે તો કે રણજીતરામ વાવાભાઈ મહેતા જે છે એમને આ તરફથી રણજીત સુવર્ણચંદ્રક મળેલો છે નર્મદ સુવર્ણચંદ્રક મળેલો છે સાહિત્ય એકેડમી પુરસ્કાર મળેલો છે અને આ સિવાય વિશેષ એક પુરસ્કાર મળેલો છે કયો તો કે જ્ઞાનપીઠ એવોર્ડ તો કે જ્ઞાનપીઠ એવોર્ડ પણ રઘુવીર ચૌધરીને મળેલો છે મિત્રો એમની જ્ઞાનપીઠ એવોર્ડની થોડીક વાત કરીએ તો આ જ્ઞાનપીઠ એવોર્ડની છે એ અત્યાર સુધી ગુજરાતી સાહિત્યમાં ટોટલ ચાર સાહિત્યકારોને મળેલા છે કયા કયા વ્યક્તિઓને તો એમની થોડીક આપણે ચર્ચા કરી લઈએ તો સૌ પ્રથમ ઉમાશંકર જોશી સૌ પ્રથમ કોને મળેલો છે તો કે ઉમાશંકર જોશીને ઉમાશંકર જોશીને ક્યારે મળેલો છે તો કે ઓગણીસો સડસઠ માં મળેલો છે તો કે માટે મળેલો છે બીજી વાત કરીએ તો કે ભાઈ કોને મળેલો હતો તો કે પન્નાલાલ પટેલ એને ક્યારે મળેલો છે તો કે ઓગણીસો પંચ્યાસી માં મળેલો છે કઈ કૃતિ માટે મળેલો છે તો કે માનવીની

પંદર માં બે હજાર પંદર માં મળેલો છે કઈ કૃતિ માટે મળેલો છે તો કે અમૃતા અમૃતા કૃતિ માટે મળેલો છે પણ મિત્રો જો અમૃતા ના આપ્યું હોય તો તમે એમાં સંપૂર્ણ સાહિત્ય છે એ લખી શકો છો તો મિત્રો અહીંયા તમે આ નોટડાઉન કરી શકો છો કે અત્યાર સુધી ટોટલ ચાર ગુજરાતીઓને છે એ ભારતના સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે કોને મળેલો છે કઈ સાલમાં મળેલો છે અને કઈ કૃતિ માટે મળેલો છે એમની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા આપી દીધી વાત કરીએ મિત્રો આપણા સવાલમાં રઘુવીર ચૌધરીને અને આ સિવાય એક યાદ રાખશો પ્રથમ કૃતિ પૂર્વરાગ તો એ પૂર્વરાગ છે એ કોની કૃતિ છે રઘુવીર ચૌધરીની છે અને એ આગળ પરીક્ષામાં પણ આપણે પૂછાઈ ગઈ છે રેવન્યુ તલાટીની પરીક્ષા હતી એમાં આ સવાલ પૂછાઈ ચૂક્યો હતો આગળ વાત કરીએ રમેશ પારેખ કે જેમનો જન્મ ક્યાં થયો હતો તો કે અમરેલીમાં એમનો જન્મ થયો હતો અને એમની એક કૃતિ ખૂબ જ જાણીતી છે તો કે નામ વાત કરીએ ચીનુ મોદી તો એનો જન્મ ક્યાં થયો છે તો કે વિજાપુર જે ક્યાં આવ્યું તો કે મહેસાણામાં છે એમનો જન્મ થયો છે અને આપણે આ રીતના પણ યાદ રાખી શકીએ મોદી મોદી બધા ઓળખો જ છો તો એમાં આપણે એની સાથે શું યાદ રાખીશું મહેસાણા એટલે કે ચીનુ મોદીનો છે એ જન્મ ક્યાં છે તો કે મહેસાણામાં છે અને આ સિવાય યાદ રાખીશું એમાં ચીનુ મોદીમાં એમનું ઉપનામ જે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે જેનું નામ શું હતું ઈરસાદ એટલે કે ઈરસાદ છે એ કોનું ઉપનામ છે તો ચીનુ મોદીનું છે એ ઉપનામ છે અથવા ચીનુ મોદીનું ઉપનામ શું છે તો ઈર્ષાદ એમનું ઉપનામ છે તો મિત્રો આ સવાલમાંથી આપણે આટલી માહિતી યાદ રાખીશું આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ ગુજરાત રાજ્યમાં આવેલ બોટાદ જિલ્લાને કયા તમામ એટલે કે ચારેય જિલ્લાની હદ સહી સ્પર્શે છે એવો સવાલ પૂછ્યો છે તો આપણે ડાયરેક્ટ પહેલાં મિત્રો જિલ્લો જોઈ લઈએ તો જોઈએ કે આપણે બોટાદની વાત કરી છે તો આ આપણો બોટાદ જિલ્લો છે તો એને કયા કયા જિલ્લાની બીજા જિલ્લાઓની સરહદ સ્પર્શે છે તો પેલું સુરેન્દ્રનગર બીજું કયું આવશે રાજકોટ ત્રીજું અમરેલી ચોથું ભાવનગર અને પાંચમું કયું આવશે અમદાવાદ એટલે કે પાંચ જિલ્લાઓની સરહદ છે એ સ્પર્શે છે હવે મિત્રો આપણે ઓપ્શન જોઈએ તો વાત કરીએ પ્રથમ ઓપ્શન ભાવનગર અમરેલી રાજકોટ અને અમદાવાદ તો કે હા ચારે જિલ્લાની સરહદ છે એ સ્પર્શે છે બાકીના ઓપ્શનની વાત કરીએ તો કે સુરેન્દ્રનગર તો કે એમની સરહદ પણ સ્પર્શે છે રાજકોટ તેમની પણ સરહદ સ્પર્શે છે મોરબી તો આની સરહદ છે એ સ્પર્શતી નથી એટલે આ ઓપ્શન કેવો થશે ખોટો થશે ત્રીજું જોઈએ રાજકોટ તો એમની સરહદ સ્પર્શે છે જૂનાગઢ હવે જૂનાગઢની બોટાદને સરહદ છે એ સ્પર્શતી નથી એટલે આ ઓપ્શન પણ આપણો ખોટો થશે અને ચોથું આપેલો ગીર સોમનાથ તો આની સરહદ પણ સ્પર્શતી નથી એટલે આ રીતના આપણો સાચો જવાબ શું બનશે ભાવનગર અમરેલી રાજકોટ અને અમદાવાદ તો આ રીતના આપણો જવાબ બનશે આગળ જોઈએ મિત્રો નીચેનામાંથી ખોટી જોડ જણાવો ચાર આપેલી છે કસ્તુરી સ્ત્રીલિંગ પૂંજી પુલિંગ કોળું નપુસકલિંગ ઓવારો પુલિંગ તો વાત કરીએ મિત્રો તો હવે આ જ સવાલ છે આપણે કોઈપણ એક્ઝામમાં અવારનવાર આપણે પૂછાતો જ હોય છે અને એક ગુણનો આપણો આ સવાલ હોય છે અને આમાં આપણે ઇ ઇઝીલી કઈ રીતના આપણે યાદ રાખવું એના માટે વાત કરીએ તો આ શબ્દ યાદ રાખીશું કેવો કેવી અને કેવું તો કે જ્યારે પણ કોઈ પણ શબ્દ હોય એને તમે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એને એને ઉપરથી આપણે કહેશું જો કેવા ઉપરથી સવાલ પૂછેલો હોય અને આપને પ્રશ્ન જવાબ મળે તો આપણે શું કહીશું એને પુલિંગ જો કેવી તરફથી આપણે પ્રશ્ન પૂછીએ જવાબ મળે તો એને શું કહીશું સ્ત્રીલિંગ અને જો કેવું તરીકે પ્રશ્ન પૂછીએ અને જવાબ મળે તેને શું કહેશું ન પૂકલી તો વાત કરીએ મિત્રો કસ્તુરી તો કસ્તુરી ઉપર આપણે કેવો સવાલ કરીએ તો કે વી કસ્તુરી કે વી તો આપણે શું મળે છે સ્ત્રીલિંગ એટલે આ જોડ આપણી કેવી છે સાચી છે પૂંજી પૂંજી કે વી શું આવશે પૂંજી કે વી એમાં આપણે પૂંજી કેવો ન લખી શકીએ કે બંધ બેસતું આપણું થતું નથી એટલા માટે આ જોડ આપણી શું છે ખોટી છે એટલે આપણો સાચો જવાબ આપણો અત્યારે આ બનશે કે આ જોડ ખોટી છે પણ આ પૂંજી છે એનો જવાબ શું સાચો આવે સ્ત્રીલિંગ આવે પૂંજી શું આવશે સ્ત્રીલિંગ કોળું તો કોળું કેવું આવે શું આવે કેવું એટલે શું બનશે નપુસંકલિંગ એટલે આ જોડ પણ આપણી સાચી છે અને ઓવારો ઓવારો એટલે શું આવશે પુલિંગ એટલે કે ઓવારો કેવો એટલે આપણો જવાબ આવશે પુલિંગ તો આ રીતના ત્રણ શબ્દો દ્વારા તમે છે એ કોઈ પણ પુલિંગ સ્ત્રીલિંગ કે નપુસકલિંગ છે એ તમે ઓળખી શકો છો આ જ રીતના રસ્તો જો મિત્રો રસ્તો તો શું આવશે તો કે રસ્તો કેવો શું આવશે રસ્તો કેવો એટલે કે આ શું આવશે પુલિંગ આવશે એવી જ લઈએ કેડી કેડી તો કે કેડી કેવી આવશે શું આવશે કેવી એટલે એ શબ્દ શું આવશે સ્ત્રીલિંગ આ જ રીતના આપણે લઈએ એક નદી ગંગા તો આમાં આપણે શું સવાલ કરીએ ગંગા કેવો નો કહીએ શું કહીએ ગંગા કેવી તો ગંગા કેવી એટલે શું આવશે સ્ત્રીલિંગ આપણો જવાબ આવશે એટલે આ રીતના કોઈ પણ શબ્દ હોય તમે એ લખી શકો છો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કાસ્ટિંગ વોટ કાસ્ટિંગ વોટ એટલે શું તો કાસ્ટિંગ વોટ એટલે શું ઓપ્શન એ જે એક મતથી સત્તાણું સત્તાનું પલ્લુ જે છે એ ભા પલ્લું નમે તે સત્તાણું ને સત્તાનું ઓપ્શન બી મુખ્યમંત્રી દ્વારા આપવામાં આપવાનો મત ઓપ્શન સી રદ થયેલ મત અને ઓપ્શન ડી બંને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત એટલે કે કાસ્ટિંગ વોટ કોને કહેવાય એટલે કે કાસ્ટિંગ વોટને બીજું કહેવાય નિર્ણાયક મત કેમ તો કે જ્યારે બંને પક્ષે એટલે કે એક્સ અને વાય બે પક્ષો છે એ પક્ષે બંને પક્ષે સરખા મત થાય ત્યારે જે એનો અધ્યક્ષ છે મેન વ્યક્તિ છે એ મત આપશે એ ત્યાં એને શું કહેવાય કાસ્ટિંગ વોટ હવે એને નિર્ણાયક મત કેમ કહેવાય તો કે મિત્રો સમજો કે બંને જગ્યાએ આપણે કેટલા કેટલા મત મળેલા છે દસ દસ હવે જે અધ્યક્ષ છે એ કોઈ પણ એક પક્ષને જે મત આપશે એની ઉપરથી નક્કી થશે બહુમતી કોની સાબિત થશે એટલા માટે એને બીજું કયા નામે ઓળખવામાં આવે છે તો કે નિર્ણય મત નિર્ણાયક મત તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા એને શું કહેવાય કાસ્ટિંગ હોટ કહેવામાં આવે છે એટલે આપણો જવાબ શું આવશે ડી આવશે કે બંને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત એને શું કહેવાય કાસ્ટિંગ હોટ તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો કોઈ તમને ક્વેરી હોય અથવા કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ અને તમારા મિત્રોને શેર કરજો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ